आनन्दं बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लं भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामी नारायण। सदगुरु निष्कुळानंद स्वामी धीरज आख्यान ग्रंथनी अंदर भक्त प्रहलाद नु आख्यान लखे छे। ભક્ત પ્રહલાદના આખ્યાન લખતા સ્વામી દરેક ભક્તોના આખ્યાન લખતા લખતા ક્યાંક કડવામાં છેલ્લે એ આખ્યાનની અંદર મધ્યમાં કઈ આખ્યાનની અંદર શરૂઆતમાં જે કોઈ ભક્તનું સ્વામી આખ્યાન લખે છે એ ભક્તના જીવનથી આપણે શું ગ્રહણ કરવાનું છે એવી ટકોર પણ કરતા જાય છે। સતયુગની વાતો સ્વામીએ કળિયુગમાં લખી એટલે કળિયુગના જીવને સતયુગની અંદર થયેલા ભગવાનના ભક્તો કે બીજા યુગોમાં થયેલા ભગવાનના ભક્તો એની ધીરજ અત્યારે કળિયુગની અંદર યુગ પ્રમાણે એનું પણ લેવલ બદલાય એટલે સ્વામી એવી રીતની દરેક વાતો આપણને જેવી રીતે સમાસ થાય એવી કરતા જાય છે। છેલ્લે કથા સ્વામીએ કડવા દસમાં એમ લખી કે ભગવાનના ભક્તને ધીરજ જેવું કોઈ ધન નથી અને એ જ્યારે દુઃખનો સમય આવે ત્યારે ધીરજ જ કામ લાગે છે। જે જે ભક્ત પૂર્વે થયા આજે હોય અને ભવિષ્યમાં થશે બહુ ભગવાનના પાકા ભક્તો જે જે થયા એના જીવનમાં સ્વામી કે થોડી નજર કરીને જુઓ ચાર યુગની અંદર કોઈ ભગવાનના ભક્તો એવા નથી થયા કે જેને દુઃખ ના આવ્યું હોય। ધર્મને ભક્તિ ભગવાનના માતા પિતા હોવા છતાં પણ જેટલું દુઃખ ધર્મને ભક્તિને આવ્યું છે એટલું દુઃખ આ સત્સંગની અંદર આ જ દિવસ સુધી હજુ બીજા કોઈને આવ્યું નથી। જેટલું દાદા ખાચરને દુઃખ આવ્યું છે એટલું આ જ દિવસ સુધી આ સત્સંગમાં હજુ મને કે તમને કોઈને આવ્યું નથી। જેવો મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી કે ગુણાદિતાનંદ સ્વામીને દુઃખ આવ્યું છે એવું આ જ દિવસ સુધી આપણને આવ્યું નથી। જેવું આપણી ગુરુ પરંપરાની અંદર દાદા ગુરુજીને પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં કષ્ટ આવ્યું છે એમાંનું લગાર પણ આપણા જીવનમાં આવ્યું નથી। છત્ર સમાન રહેલા સદગુરુઓ, છત્ર સમાન રહેલા ભગવાનના ભક્તો એને જ વરસાદ વેઠવાનો હોય છે, એને ઠંડી વેઠવાની હોય છે, એને જ ગરમી વેઠવાની હોય છે। આપણે તો ડીપ ફ્રીજમાં બેઠા છે અને ઠંડી લાગે ત્યારે ડીપ હીટરમાં બેઠા છે। એટલે સ્વામી એ બધી વાત કરી, પ્રહલાદની વાત કરીને કીધું, સ્વામીએ કીધું જોને મોરે જેવું એ મોંઘું હતું એવું મોંઘું નથી જો આજ પ્રહલાદની પેઠે આપણને નથી કસતા મહારાજ, પ્રહલાદની જેમ આપણને મહારાજ આપણી કસની નથી લેતા, માટે સ્વામી કે ટેક રાખવી અને ભગવાનને ગમતું કરવું। આગળ કડવું 11 એમાં સ્વામી લખે છે, વળી પ્રહલાદની કહું સુનો વાત જી, દેહ પર કોપિયો તેનો
તાતજી ઉઠ્યો લઈ ખડગ કરવા ઘાતજી, થયો કોલાહલ મોટો ઉત્પાતજી. હિરણ્યકશિપુએ જ્યારે સાંભળ્યું કે પ્રહલાદ કોઈ રીતે મરતો નથી, 7 વર્ષનું બાળક હોવા છતાં પ્રહલાદને પહાડ ઉપરથી નાખ્યો તો એને કોઈક બચાવી લે છે, પ્રહલાદને કીચડમાં ડબાવ્યો તો કોઈક દિવ્ય શક્તિ એની રક્ષણ કરે છે, પ્રહલાદને ખાલી કૂવામાં સર્પોની વચ્ચે નાખ્યો તો પણ પ્રહલાદ એની વચ્ચે નિડર રહીને નિર્ભય રહીને જેવો હતો એવો બહાર નીકળી ગયો, પ્રહલાદને આખરે હોલિકા સાથે અગ્નિની અંદર સળગાવવા માટે પણ પ્રયત્ન કર્યો પણ પ્રહલાદજી ન બળ્યા, હોલિકા બળી ગઈ. આ પ્રહલાદ છે ક્યું તત્વ, એને બચાવવાવાળો એનો નારાયણ છે કોણ, આજે તો બસ ફેંસલો કરવો છે એમ હિરણ્યકશિપુ નક્કી કરી, બરાબર એને ગુસ્સો આવ્યો છે, એની આંખો લાલ ચોળ થઈ ગઈ છે, હોઠ ફફડવા લાગ્યા છે, પોતાની તલવાર ઉપર હાથ જતો રહ્યો છે, પ્રહલાદ ક્યાં છે, પ્રહલાદ ક્યાં છે અને પ્રહલાદને બચાવવાવાળો ક્યાં છે, આવું પોતાના રાજમહેલની અંદર બૂમો પાડે છે. એટલો મોટો ઉત્પાત ને એટલું ઉદ્વેગિત વાતાવરણ હિરણ્યકશિપુએ ત્યાં કર્યું છે, એને નક્કી કર્યું છે કે આજે પ્રહલાદના બચાવવાવાળાને પણ મારી નાખવો છે અને પ્રહલાદને પણ મારી નાખવો છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, જીવ પ્રાણી માત્રનો જ્યારે વિનાશ આવવાનો થાય છે ત્યારે વ્યક્તિને પોતાની સ્થિતિ અને પોતાના લેવલનું ભાન રહેતું નથી. ભગવાનનો ભક્ત છે એમાં દાસભાવ હોવાના કારણે સદાય ભગવાનથી રક્ષાયેલો રહે છે, અને જેની અંદરથી દાસભાવ જાય છે, દાસભાવ જેટલાની ઉણપ છે એટલો આસુરભાવ આપોઆપ પ્રગટ થાય છે. જ્યારે આસુરભાવ પ્રગટ થાય છે ત્યારે સામે કઈ વ્યક્તિ છે, કયા લેવલની છે, મારી સ્થિતિ શું છે, એની સ્થિતિ શું છે, આનું ભાન રહેતું નથી. અહીં હિરણ્યકશિપુના આખ્યાનથી આપણે પણ આપણા જીવનની અંદર જોઈ રાખવાનું છે કે જેવી રીતે હિરણ્યકશિપુને એની નજરની સામે નારાયણની આટલી રક્ષા કરેલા પ્રહલાદનું આખ્યાન દેખાય છે, એને એ ખ્યાલ આવે છે કે સામાન્ય વ્યક્તિ કોઈથી બચી જ ના શકે, છતાં પણ હિરણ્યકશિપુને હજુ પણ ભગવાનને વિશે પ્રતીતિ નથી આવતી. ઉપરથી એમ થાય છે કે હું એ નારાયણને હણી નાખીશ, મારી નાખીશ. ઉપરથી એમ થાય છે પ્રહલાદને પણ હું નારાયણને માર્યા પછી મારી નાખીશ. એને ઉત્પાત કર્યો છે પોતાના દરબારની અંદર. ઉત્પાત તે અતિશય થયો, કહે પાપી પ્રહલાદ ક્યાં ગયો, દેખાડ તારા રાખનારને કાઢી ખડગ મારવા રહ્યો, દેખાડ તારા રાખનારને કાઢી ખડગ મારવા રહ્યો. બૂમો પાડતો પાડતો પ્રહલાદ ક્યાં છે, પ્રહલાદ ક્યાં છે, પ્રહલાદની પાસે જાય છે. પાપી પ્રહલાદ, પ્રહલાદને પાપી કીધો, પ્રહલાદ માટે ઉપમા હિરણ્યકશિપુએ વાપરી છે પાપી. શ્રીજી મહારાજ કહે છે જગત જેને ધર્મી કહે છે ધર્મી નથી, જગત જેને અધર્મી કહે છે અધર્મી નથી. અસુરને ભગવાનનો ભક્ત પાપી લાગે, પાપી વ્યક્તિને ભગવાનનો નિર્મળ અને નિર્દોષ ભક્ત પાપી લાગે, એને દોષવાળો લાગે, એને કપટવાળો લાગે, એને પક્ષપાતવાળો લાગે, એને કોઈનું બગાડવાવાળો લાગે, દ્રોહી લાગે. ભગવાનનો ભક્ત છે ને એને વિશે ભગવાન હોય છે, અખંડ નિવાસ કરીને રહે છે. ભગવાનના ભક્તમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહ્યા છે એટલે ભગવાનના ભક્તનું તેજ, ઐશ્વર્ય, પ્રભાવ એ બધું એવું હોય છે સૂર્ય જેવું. જેટલો ભગવાનનો પ્રકાશ એટલો જ ભગવાનના ભક્તનો ભગવાન થકી પ્રકાશ છે, જેટલો ભગવાનનો પ્રભાવ એટલો જ ભગવાન થકી ભગવાનના ભક્તનો પ્રભાવ છે, જેટલું ભગવાનનું ઐશ્વર્ય એટલું જ ભગવાન થકી ભગવાનના ભક્તનું ઐશ્વર્ય છે, જેટલી ભગવાનને જેટલું સુખ એટલું જ ભગવાન થકી ભગવાનના ભક્તને એટલું જ સુખ થાય છે. ભગવાન થકી ભગવાનના ભક્તને આ થાય છે. પછી જેવું ભક્તના પાત્રની તારતમ્યતા,
પાત્રની તારતમ્યતા જો જેવી હોય એ પ્રકારથી થાય. આકાશમાં સૂર્ય છે, એ સૂર્યના પ્રકાશ દ્વારા સૂર્ય કુકરની અંદર મૂકેલો ભાત બફાઈ જાય છે, શાક કરવું હોય તો થઈ જાય છે. એ કાચની તારતમ્યતા ઉપર આધાર રાખે છે. સાદો કાચ હોય તો કોઈના મોઢા આંજે પણ ભાત ના રાંધી શકે. એવી રીતે ભક્તની જેવી તારતમ્યતા એવો ભગવાનનો પ્રકાશ એ ભક્તમાં રહીને થાય છે. જ્યારે એ ભક્તમાં રહીને પ્રકાશ થાય છે, જ્યારે એ ભક્તનો પ્રભાવ થાય છે, જ્યારે એ ભક્તનું કોઈ ઐશ્વર્ય પ્રગટ થાય છે, જ્યારે ભગવાન એ ભક્ત દ્વારા અનેકને સુખિયા કરે છે, ત્યારે અસુર જીવ જે છે એને જોઈ શકતો નથી, એને સ્વીકારી શકતો નથી, એનો દાસ થઈ શકતો નથી. એ સીધું જ પહેલામ પહેલી વાત એ કરે કે આ જે કાંઈ કરે છે આ બધું જ મને પાછા પાડવા માટે, અમારું મૂળ ખોદવા માટે આ કરે છે, આવું જ એને લાગે છે. ભગવાનનો ભક્ત હોય તો એને તો એમ થાય કે ઓહો, ભગવાનના ભક્ત કોઈ પણ ભક્ત દ્વારા, પૂજ્યપાદ ગુરુજીના જીવનની અંદર આ દર્શન થાય, પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં ચરિતાર્થ દેખાય, પૂજ્યપાદ ગુરુજીની વાતે વાતે આ વાત દેખાય. આ સત્સંગની અંદર ગુરુજી પોતે એક સત્સંગનું કાર્ય કરી રહ્યા છે. પોતાનું જેટલું કાર્ય મહારાજને કરાવવું છે એટલું મહારાજની ઈચ્છાથી કરી રહ્યા છે, પણ માની લો એના કરતાં પણ વિશેષ કાર્ય સત્સંગનું ક્યાંક થતું હોય, અરે એનાથી કોઈક જગ્યાએ નાનું કાર્ય સત્સંગનું થતું હોય, પણ જ્યારે ગુરુજીને એ કાર્યના દર્શન થાય કે ગુરુજીને એ વાતનો ખ્યાલ આવે તો ગુરુજી અત્યંત રાજી થાય. પોતાના મુખેથી એ વખાણ કરે કે બહુ સારું, મહારાજને ઓળખાવા માટે અલગ અલગ આટલી બધી જગ્યાઓથી બધાએ મંડશે તો મહારાજ બધાને ઓળખાશે. આ ભગવાનના ભક્તનું લક્ષણ. જેને નાનામાં નાનો કોઈ સત્સંગની પ્રવૃત્તિ કરે છે, સારી પ્રવૃત્તિ કરે છે, ભગવાન ઓળખાવાની પ્રવૃત્તિ કરે છે, તો એને સ્વીકાર, એનો સ્વીકાર, એના પ્રત્યેની જે એની જે કાંઈ મહારાજને મૂકેલી શક્તિ એનો સ્વીકાર, મહારાજે જે એના દ્વારા કરાવવું છે એનો સ્વીકાર, આ સ્વીકાર એ પૂજ્યપાદ ગુરુજીના જીવનની અંદર બધી જગ્યાએ દેખાય. અને એના કારણે જ આપણે ત્યાં નાના નાના સાધકો હોય, પાર્ષદો હોય, સંતો હોય, નાની ઉંમરના હોય, છતાં પણ કેટલું બધું સત્સંગનું કાર્ય કરી શકે, કારણ કે એની બાજુ જોવામાં આવ્યું કે આ કેવી રીતે કાર્ય થાય. ભગવાનનો ભક્ત છે એનું લક્ષણ આવું હોય. અસુરનું લક્ષણ એવું હોય કે ભગવાનના ભક્તને જોવે અને એને બળતરા થાય, એને તરત જ એમ થાય કે આ પાપી છે. હિરણ્યકશિપુ પોતે પાપી છે, પોતે અસુર છે, એટલે એને ભગવાનનો એક આદર્શ ભક્ત જેની પડે પડે રક્ષા થઈ એવો ભક્ત, પોતાનો સગો પુત્ર એને પણ એ પાપી તરીકેની ઉપમા આપે છે. પાપી પ્રહલાદ ક્યાં ગયો? અને પછી પ્રહલાદજી ત્યાં આગળ ઊભા છે. પ્રહલાદજી તો બિલકુલ ડરતા નથી. હિરણ્યકશિપુ આમથી આમ ધુઆંપુઆ થઈને આમ જાય, તલવાર ઉપર હાથ લઈ જાય, જોઈ લઉં છું તને, તારા રાખનારને પહેલાં મારું અને પછી તારા કટકા રાય જેટલા કરી દઉં, આમ પ્રહલાદને ધમકાવે છે. જે હિરણ્યકશિપુ રણભૂમિમાં જઈને ઊભો હોય તો દેવતાઓ ધ્રુજવા લાગે. જે હિરણ્યકશિપુ ત્યાં આગળ ખાલી આટલો ધુઆંપુઆ થયો હોય તો આખા આજુબાજુના સૈનિકોને અને તમામને એમ લાગે કે શું આજે આ બધા બ્રહ્માંડનો ભૂકો કરી નાખશે. એટલી જેની ધાક, એટલી જેની હાક, એની સામે 7 વર્ષનો પ્રહલાદ નિડર થઈને ઊભો છે, કારણ કે આશરો ભગવાનનો છે. ભગવાનના આશરા ઉપર રહેલો હોય એનું રૂવાડું પણ ન ફરકે, ચાહે આકાશ ફાટી જાય એટલું દુઃખ આવે, પણ એનું રૂવાડું ન ફરકે. એને ક્યારેય એમ ન થાય મારું શું થશે, મારો રાખનારો મહારાજ છે, મારા રાખનારા મારા સદગુરુ છે, મને રાખનારા એવા ભગવાનના પ્યારા, ભગવાનને વહાલા નિર્દોષ ભગવાનના સંતો ભક્તો છે, મારા જેવો એક જીવાત્મા તો આટલા ભેગા થશે ત્યાં જાળવી લેશે. એને કોઈ દી એમ ના થાય મારું શું થશે, કોઈ દિવસ ના થાય. વિશ્વાસુ, ભગવાન મારી સાથે છે અને ભગવાન મારી સાથે રહે એવું જ મારે જીવન જીવવું છે, એવું જ હું જીવન જીવ્યો છું અને એ જ પ્રકારે મારે એ માર્ગે હાલવું છે, એવો જ એનો નિર્ધાર હોય. ભલે સાધક છે, ક્યારેક થોડોક ઉતરી જાય, પણ તરત એનો દુઃખ કરીને પાછો પોતાના રસ્તા ઉપર આવે છે. સદાય એમ રહે છે, મારી મહારાજ રૂપી મૂડી, મારા સદગુરુ રૂપી મૂડી,
મને મળેલો સંતો ભક્તોનો રાજીપો એ મારે લૂંટાવા દેવો નથી, એ માર્ગે જે ચાલે છે એને જીવનની અંદર આકાશ જેટલું દુઃખ ફાટી જાય ને તો એ કાંઈ થાય નહીં, કારણ કે એને ખબર છે આટલા જાળવવાવાળા છે તે મારું શું બગડવાનું. એને તો હંમેશા એનો કેફ વર્તે કે હું ઘણીક વખત એમ કહું છું કે હંમેશા એટલું વિચારું, હું કોણ છું, હું કેવો છું, એના કરતાં હું કોનો છું અને મને મળેલા કેવા છે, હું કોણ છું નહીં. હા, એ વિચારવાનું છું, હું આત્મા છું, અક્ષર છું, જે મહારાજની આપેલી આપણને ઉપદેશ છે વિચારીએ, પરંતુ હું કોણ છું? હું બહુ સારો ભગવાનનો તપસ્વી ભક્ત છું, ભગવાનનો ખૂબ સારો શ્રદ્ધાવાળો ભક્ત છું? ના, હું કાંઈ નથી. પણ મને મળેલા કોણ છે એને ઓળખીએ. મને મળેલા મહારાજ કોણ છે? મને મળેલા મોટા પુરુષ કોણ છે, કેવા છે? મને મળેલા સંતો ભક્તો કેવા છે, એ કેવા છે? એવા જે છે એની મધ્યે મારા જેવો પડ્યો હોય, એની વચ્ચે હું ચાલ્યો જઉં છું, એ કાંઈ મને પડવા દેશે ખરા? આપણે ક્યાંક સંઘમાં ગયા હોય અને કોઈ વ્યક્તિથી ના ચાલી શકાય એવું હોય, અને આપણે 100 માણસ હોઈએ, એનાથી નથી ઠેલો ઉપાડાય એવો, તો શું બધા એમ કે તમે ઠેલો લઈને રસ્તા વચ્ચે બેઠા રહો એમ કે? 100 વ્યક્તિ તરત 5 જણ કહેશે તમારો ઠેલો અમે લઈ લેશું, તરત 5 વ્યક્તિ કહેશે લાવો થોડું થોડું ઉપાડીને આપણે લઈ જઈએ, પણ એને ઠેક પહોંચાડી દે છે. સંઘમાં ગયેલો છે એની અંદર ભલે કદાચ કોઈ નિર્બળ જતો રહ્યો, છતાં પણ જે આજુબાજુના મજબૂત વ્યક્તિઓ છે, સજ્જન વ્યક્તિઓ છે, એને ઉપાડીને લઈ લે છે. તો સ્વયં મહારાજ જ્યારે આપણી ભેગા હોય, જ્યારે સ્વયં મોટા સદગુરુ આપણી ભેગા હોય, જ્યારે સ્વયં ભગવાનના એવા પવિત્ર મહારાજને મોટાના રાજીપાવાળા સંતો ભક્તો આપણી ભેગા હોય, અને એની વચ્ચે આપણે સામાન્ય પડ્યા હોઈએ ને, આપણે નિર્બળ પડ્યા હોઈએ ને, તો એ આપણું બધું પોટલું ઉપાડીને ભગવાનની મૂર્તિ સુધી આપણને લઈ લે છે. એવો સહજ માર્ગ છે. પણ પ્રહલાદજી જેવો જે ભગવાનનો ભક્ત, એને કોઈથી કોઈથી બીવે નહીં. ભગવાનનો ભક્ત એવો જ હોય હંમેશા. ભગવાનનો ભક્ત અભય હોય, નિર્ભય શબ્દ છે, અભય શબ્દ છે, અભય હોય. એ ભગવાનનો ભક્ત કોઈને બીવડાવવાવાળો ના હોય, ભગવાનનો ભક્ત કોઈને દબાવવાવાળો ના હોય, ભગવાનનો ભક્ત ફૂફાડાવાળો ન હોય, એને એ જરૂર જ નથી. એની પાસે ભગવાનનું આપેલું તેજ જ એવું છે, એને કોઈ ફૂફાડાની જરૂર નથી, એને કોઈ ડારાની જરૂર નથી. ભગવાનનો ભક્ત તો સહેજે સહેજે ચાલ્યો જતો હોય. પ્રહલાદજી પાસે કોઈ ફૂફાડો નથી. જો હિરણ્ય કશિપુ આટલો ધુઆપુઆ થાય છે, પણ પ્રહલાદજી એક અક્ષર બોલતા નથી, પ્રહલાદજી નથી એની સામે કોઈ બીજી એક્શન કરતા, પ્રહલાદજી બસ સ્થિર થઈને ઊભા છે. બાળક જ પ્રહલાદ બાળક છે, હિરણ્ય કશિપુ બાપ છે, પણ જો આધ્યાત્મિક દ્રષ્ટિએ જો તો પ્રહલાદ બાપની જગ્યાએ છે, હિરણ્ય કશિપુ બાળકની જગ્યાએ છે. જેમ નાનો બાળક ધુઆપુઆ થતો હોય ત્યારે બાપને દાંત આવે કે આનાથી કાંઈ થવાનું નથી, હું કરવા ઊંચો નીચો થાય છે. કોઈ બળિયો વ્યક્તિ હોય ને એની સામે કોઈ નિર્બળ વ્યક્તિ પગ પછાડતો હોય તો ઓલા બળિયા વ્યક્તિને થાય કે આ શા માટે આટલું બધું કરતો છે, આ એક કીડી છે, એ કીડી બહુ જોર કરે હાથી આમે, તો હાથીને શું થાય? દાંત આવે. કે આને એક શ્વાસ સૂંઢમાંથી લઈને આમ છોડું ને તો આ કીડી ક્યાંય જતી રહેવી છે, હવે આ મારી સામે લડવા માટે શા માટે ધમ પછાડા કરે છે? એમ પ્રહલાદ 7 વર્ષના કીડી જેવા દેખાય છે, પણ એની ભેગા ભગવાન છે, એની ભેગા નારદજી જેવા સદગુરુનું જ્ઞાન છે, એટલે પ્રહલાદજી હાથી જેવા છે. અને હિરણ્ય કશિપુ ત્રિલોકીને ડગાવે એવો દેખાય છે, પણ કીડી જેવો છે, કારણ કે એ ભગવાનનો વેરી છે, એમાં આસુર ભાવ છે, એ ભગવાનના ભક્તનો વેરી છે. ભગવાનના ભક્તનો વેરી ગમે એટલો મોટો હોય, ગમે એટલો બળિયો હોય, ગમે એટલો શક્તિશાળી હોય, પણ એને હંમેશા કીડી જેવો જ માનવો, એને તુચ્છ દ્રષ્ટિથી જ જોવો. ભગવાનના ભક્ત અને ભગવાનનો વેરી, એને જો બહુ મહાન દ્રષ્ટિથી જોઈ લઈએ. હિરણ્ય કશિપુમાં બીજા ઘણા ગુણ હશે કદાચ, એક સોપારી પર ઊભા ઊભા તપ કર્યું, હવે એને તપસ્વી જાણીને જો હિરણ્ય કશિપુનો ગુણ લે તો હિરણ્ય કશિપુનો પક્ષવાળો થાય તો મરે. જે ભગવાનને ભગવાનના ભક્તોનો વેરી થયો એમાં કદાચ 5 સારા ગુણ પડ્યા હોય ને તો પણ એ ગુણને અતિશય હૃદયમાં ઊંડા લઈ જવાથી, એના ગુણ આવવાથી એમાં પડેલા આસુર ભાવનો આવિર્ભાવ આપણી અંદર પણ થઈ શકે છે. માટે એના ગુણને પણ દૂરથી વંદન કરવા જરૂરી છે. નહીં તો ઘણા બધા અસુરો થયા, એ અસુરોમાં કાંઈ બધા જ દુર્ગુણો એવું નહીં, કોઈક સદગુણોય હશે. તપ કરવાનું, ભજન કરવાનું, રાવણ રાક્ષસ કહેવાય છે, રાવણ રાક્ષસ છે પણ બ્રાહ્મણ કુળમાં હતા,
એના બનાવેલા સ્તોત્રો છે, ભક્તિભાવવાળા છે. શિવજી પ્રગટ થતા, ભક્તિ વિના તો શિવજી પ્રગટ ના થાય. પણ રાવણનો જો ગુણ લેવા માંડો તો રાવણના પક્ષના થાવ તો રામના વિરોધી થઈ જઈએ. એટલે રાવણને દૂરથી જ વંદન કરાય, તારા ગુણેય તારી પાસે અને તારું આશુરપણું તારી પાસે, અમારે જોતું નથી. સત્સંગની અંદર પણ એ વસ્તુનું ધ્યાન રાખવું પડે, ધ્યાન રાખવું પડે કે આસુર ભાવવાળો કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ઉંમરનો હોય, કોઈ પણ જગ્યાએ હોય, એની અંદર બધા જ અવગુણ હોય એવું ન હોય, સદગુણ. કારણ કે સદગુણ દ્વારા જ આસુર ભાવનું પ્રાગટ્ય થતું હોય છે. સદગુણના અભિમાને કરીને જ કથાવાર્તા દરમિયાન આપણે ઘણી વખત હરિચરણ સાગરની કથાની અંદર સાંભળીએ છીએ કે સદગુણ છે એ સદગુણના વજનની અંદરથી જ ક્યારેક ભગવાનના ભક્ત પ્રત્યેની તુચ્છ બુદ્ધિ થતાં આસુર ભાવ થાય છે, અને એમાંથી ભગવાનના ભક્ત પ્રત્યે હલકી દ્રષ્ટિ થાય છે, એની સાથે હલકું બોલવાનું થાય છે, હલકું વર્તવાનું થાય છે, અને એના કારણે આપણે સત્સંગથી દૂર થતા હોઈએ છીએ. આ હિરણ્યકશિપુન પ્રહલાદના આખ્યાનથી આપણે સત્સંગને અનુરૂપ, આપણા જીવનને અનુરૂપ ઉપદેશ પણ લેવો રહ્યો. દેખાડ તારા રાખનારને કાઢી ખડક મારવા રહ્યો, બોતાય તારો કોણ બચાવવા વાળો છે હું જોઉં. ત્યારે પ્રહલાદજી કે મને બચાવવાળો તો પિતાજી, મારા જે આત્માના બાપ છે એવા નારાયણ મને બચાવે છે. મને તો કાંઈ ખબર નથી, એ મારા પ્રભુ મને કેવી રીતે મારી રક્ષા કરી લે છે એનો મને ખ્યાલ નથી, પણ મારા પ્રભુ મને બચાવે છે. અને ત્યારે હિરણ્યકશિપુ કહે છે કે તારો એ પ્રભુ ક્યાં છે મને બતાવ. અને પ્રહલાદનો જે જવાબ છે, સ્થિર મને શાંત જીતે. પ્રહલાદ કહે પૂરણ છે સર્વે વિશે મારો શ્યામ, હમના પ્રભુ પ્રગટ સે ટાળસે તારું ઠામ. પ્રહલાદ કે કઈ જગ્યાએ મારો પ્રભુ નથી, રજે રજમાં કને કનમાં બધી જ જગ્યાએ મારા પ્રભુ છે, મારો શ્યામ બધે જ છે. જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે, મુક્તાનંદ સ્વામીએ કહ્યું, જ્યાં જુએ ત્યાં ભગવાનના ભક્તને પોતાના પ્રભુ દેખાય. એને જ્યાં જોવે ત્યાં ભગવાન દેખાય, એને ગમે એવું સંકટ આવે તો પણ કોઈ દિવસ એને ભય લાગે ખરો? સ્વામી કે એકલો જંગલમાં ચાલ્યો જતો હોય, 200 બખતરિયા હારે હોય તો કોઈ દી લૂંટાવાનો ભય ન લાગે, ન લાગે. એક બંદૂકવાળો હોય આપણી સાથે, આપણને કોઈને આપણને મારી નાખશે એનો ભય ન લાગે. અરે ઘણીક વખત તો તમને અનુભવ હોય કે ના હોય મને નથી ખબર, પણ ઘણાકને એવું હોય, અંધારું હોય તો બીક લાગે, અંધારું હોય ને તો બીક લાગે. તે શું કરે, નાનો 4 વર્ષનો છોકરો લઈને અંધારામાં જાય તેને બીક ના લાગે. તો 4 વર્ષનો છોકરો શું અંધારામાં કાંઈ થાય તો બચાવી લે, એને બચાવી શકે? પણ 4 વર્ષનો છોકરો લઈને જશે અંધારામાં તો બીક નથી લાગતી, બાકી બીક લાગે છે. હવે 4 વર્ષનો છોકરો લઈને જાય ને અંધારામાં બીક ન લાગે તો જેને ભગવાન બધે દેખાય એને બીક કેમ લાગે? જે સર્વસમર્થ છે, આખા અનંત કોટી બ્રહ્માંડોને ધારી રહેલા છે, પોતાની દ્રષ્ટિએ કરીને બ્રહ્માંડને સ્થિર રાખી શકે છે, એવા ભગવાન જેને દેખાય એને કોઈ દી ભય ના લાગે. અને ભગવાન તો બધે જ છે, નથી જોઈ શકતા એ આપણી દ્રષ્ટિ, આપણા વિચાર, આપણી સ્થિતિ, આપણું બીજા વિષયોમાં રાગ, એના કારણે આપણે નથી જોઈ શકતા, નથી અનુભવી શકતા. પણ ભગવાન તો દરેક સમયે દરેક જગ્યાએ આપણી સાથે છે. ગુણાતીતાનંદ સ્વામી કે પાપણ જેમ આંખની રક્ષા કરે છે એમ ભગવાન તો પોતાના ભક્તની રક્ષામાં અખંડ રહ્યા છે, અખંડ રહ્યા છે. મારો ગર્ભવાસ ત્રાસ ટાળ્યો જીવન જાણો છો, વડિયાળો આંક જ વાળ્યો જીવન જાણો છો, આજ સુધી પણ મારી જીવન જાણો છો, રાખો છો ખબર સારી જીવન જાણો છો, રાખો છો ખબર સારી જીવન જાણો છો. આજ દિવસ સુધી મહારાજ ઠેક ગર્ભવાસમાંથી આપણી રક્ષા કરતા આવ્યા, ગર્ભવાસમાંથી આપણે બહાર આવ્યા, ત્યાર પછી પણ અનેક પ્રકારના આયોજનો કરીને આપણી રક્ષા કરી. ત્યારથી માંડીને કોઈ સદગુરુના ખોળામાં દીધા, ત્યારથી માંડીને મહારાજને સદગુરુએ ભેગા થઈને હજુ આ જ દિવસ સુધી, આ ક્ષણ સુધી, આ સેકન્ડ સુધી અને આના પછીના ભવિષ્યના છેલ્લા શ્વાસ સુધી
સતત આપણી રક્ષામાં, આપણું રક્ષા કેમ થાય, આપણું જન્મને મૃત્યુનું ટળવું કેમ થાય, આપણી લક ચોરાસી કેમ ટળે, આપણે મહારાજને કેમ મળીએ, એનું આયોજન સતત એ કરતા હોય છે. જેનું આપણને પણ પોતાને ખ્યાલ નથી, આપણા કલ્યાણનું આયોજન કોઈ ભગવાનને મોટા પુરુષો અખંડ એની ચિંતામાં રહીને કરે છે એ આપણને પણ ઘણી વખત ખ્યાલ નથી હોતો. એટલે જ નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, પડે પડે કરો પ્રતિપાડ, જીવન જાણું છું. બીજું એવો કોણ દયાળ, કોણ દયાળુ છે કે જે આટલી બધી ચિંતા કરે? અનંત કોટી બ્રહ્માંડોની વચ્ચે એક આ ફોટલું બ્રહ્માંડ ને ફોટલા બ્રહ્માંડ મધ્યે અનંત આત્માઓ, અનંત આત્માઓ, અને એ બ્રહ્માંડના અનંત આત્માઓ મધ્યે એક એક તનખલા અણુથી પણ કરોડમાં ભાગનો એક આત્મા એવા આપણે, એની બાજુ ઠેક મહારાજ અક્ષરધામમાંથી બેઠા બેઠા આપણા કલ્યાણ માટે, પોતાને આપણને પોતાને મળાવવા માટે આટલું બધું આયોજન કરે. કેટલું આયોજન કર્યું, કેટલું પ્લાનિંગ કર્યું, તમે વિચારો. આપણે સત્સંગની અંદર ક્યાં જન્મ્યા? કોઈક તો સત્સંગમાં જન્મ્યા જ નહીં હોય, આપણે કોઈક સત્સંગમાં જન્મ્યા હશે, જન્મથી જેને સત્સંગ મળ્યો હોય. ઘણા તો એવા હશે કે જે સત્સંગમાં જન્મ્યા જ નહીં હોય, કયા ગામમાં જન્મ્યા, ક્યાં ફરતા ફરતા ક્યાં આવ્યા હોય, એ કઈ જગ્યાએ સદગુરુનો યોગ મહારાજ કરાવી દે અને આજે આપણે તિલક ચાંદલો, ભગજન ભક્તિ, ભગવા કપડાં પહેરીને સત્સંગ અને મહારાજના માર્ગે આગળ વધીએ છીએ. થોડો પ્લાનિંગ ભગવાનનો વિચારીએ, ભગવાને કેટલું આયોજન કર્યું છે આપણા માટે અને હજુ કેટલું આયોજન કરશે એ મહારાજ, એ ભગવાનના મોટા પુરુષો, એવા ભગવાનના સંતો ભક્તો જે દયાએ કરીને આપણા કલ્યાણનું આયોજન કરતા હોય, એને મનોમન કદાચ ન જોઈ શકીએ, કદાચ એની ક્રિયાને ન ઓળખી શકીએ, કદાચ એની વાસ્તવિકતાને ન જાણી શકીએ, તોય બેઠા બેઠા મનોમન વંદન કર્યા કરવું, એકાંતમાં બેસીને યાદ કરીને વંદન કરવું કે તમે બહુ દયાળુ છો મહારાજ, તમે બહુ દયાળુ છો સદગુરુ, તમે બહુ દયાળુ છો સંતો ભક્તો, કે કરુણા કરીને મારા કલ્યાણનું તમે આયોજન કરો છો, મારા આત્યંતિક કલ્યાણ, હું ક્યારેય જન્મ મરણના દુઃખની અંદર ફરીથી આવું નહીં એવું સુંદર આયોજન તમે કરો છો મારા માટે. હું સમજી શકું કે ન સમજી શકું, મને કદાચ મારા મનનું ધાર્યું હોય તો હું ન પણ સમજી શકતો હોઉં, પણ તમે જે કરો છો એમાં મારું હિત જ મને અનેક સમયે દેખાનું છે, તો આજે પણ મારું હિત જ હશે, ભગવાનનો ભક્ત એમ વિચારે. પ્રહલાદ કહે છે, મારો પ્રભુ ક્યાં નથી, બધે જ છે, મારો શ્યામ ઘટ ઘટમાં છે, મારો શ્યામ કણ કણમાં છે, હમણાં પ્રગટશે અને તારું છે ને ઠામ ટાળી નાખશે. પ્રહલાદજી હિરણ્યકશિપુને કીધું ત્યારે કાંઈ અસુર કાંઈ થોડો, એ પછી તો પ્રહલાદજીએ જ્યારે કેપથી આ વાત કરી શાંત ચિત્તે, ત્યારે હિરણ્યકશિપુ તરત બોલ્યો, અરે રે એવું બોલ માતો વળી કહે ઠરાવીને ઠીક, તુને તારા રાખનારની જો મારે નથી હૈયામાં બીક. હિરણ્યકશિપુ કહે છે, તું આવું બોલીશ નહીં, તારી અને તારા રાખનાર બંનેની મને બીક નથી. જ્યારે ભગવાન અને ભગવાનના ભક્તની બીક નીકળી જાય ત્યારે સમજવું કે આવે આમ મરવાનું. જ્યારે ભગવાન અને ભગવાનના ભક્તનો ભાર નીકળી જાય ત્યારે સમજવાનું કે આમ મરવાનું. જ્યારે ભગવાન અને ભગવાનના ભક્તની મર્યાદા નીકળી જાય ત્યારે સમજવાનું કે આમ મરવાનો. જ્યારે ભગવાન અને ભગવાનના ભક્તને દુખવતા બિલકુલ ખચકાટ થાય નહીં, એનું હૃદય સામે ભાંગી જશે, એની આંતરડી કકડી જશે, આમ કાંઈ બીક ના લાગે, ત્યારે માનવું કે આના ભાગ ફૂટ્યા. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં એક સ્ટેટમેન્ટ આપ્યું, જ્યારે મોટા પુરુષની આંતરડી કકડે ત્યારે એટલું માનવું કે હવે મુમુક્ષુના ભાગ ફૂટ્યા. જ્યાં સુધી આપણી ઉપર ભગવાન અને મોટા પુરુષો, ભગવાનના એવા મોટા ભક્તો રાજી છે ત્યાં સુધી આપણો મોક્ષના માર્ગની અંદર કોઈ વાંકો વાળ નહીં કરી શકે. અને જ્યારે ભગવાન અને મોટાનો કુરાજીપો થોડોક પણ જો થઈ ગયો, થોડોક પણ, અને કુરાજી કોઈ દી એવી રીતે નથી થતા, આપણી અંદર પડેલા કામથી એ કુરાજી નથી થતા, આપણી અંદર પડેલા ક્રોધથી કુરાજી નથી થતા, સમજે છે, સાધન દશામાં છે, એ સમજે છે, એ સમજે છે, આને આ મુસાફર છે, આને મારે ઠેક પહોંચાડવાનો છે, એટલે તો આપણને પકડ્યા છે. આપણી અંદર પડેલા અંતઃશત્રુઓથી કોઈ દી ભગવાનને મોટા કુરાજી નથી થતા. હા, એ અંતઃશત્રુઓને ટાળવાની આપણને ખેવના ન હોય, એ અંતઃશત્રુઓ એ આપણી હેબિટ થઈ ગઈ હોય તો ચોક્કસ એને એમ થાય કે આને થોડા કાળ જીવવું ને કેમ હરખા માર્ગે ચાલતો નહીં હોય, આટલું થાય.
પણ તોય અતિ કુરાજી ના થાય. ભગવાન અને એવું સમજે કંઈ વાંધો નહીં, એને ફરીથી યોગ આપીને ફરી ચડાવશું. જો આપણે હેબિટને ન છોડીએ તો, આપણે અંતઃશત્રુના પરમ મિત્ર થઈને રહીએ તો, આપણને અંતઃશત્રુ પીડી જાય છે, એનું દુઃખ થાય છે, એ જોઈને તો ભગવાનને મોટા શાબાશી આપે અંતરથી કે શાબાશ છે, આ લડી રહ્યો છે. પ્રથમના 70માં પ્રમાણે લડતો લડતો મર્યો મહારાજ, કે શાબાશ છે. પરંતુ એ કુરાજી ક્યારે થાય છે? કોઈ ભગવાનનો કે ભગવાનના ભક્તનો જ્યારે દ્રોહ કરે, કોઈ ભગવાન કે ભગવાનના ભક્ત એને દુઃખી કરે, ત્યારે ભગવાન ને ભગવાનના ભક્ત કુરાજી થાય છે. અને જ્યારે કુરાજી થાય છે ત્યારે જ વ્યક્તિમાં આસુર ભાવનું બીજ રોપાય છે. સત્પુરુષનો કોપ એ જ આસુર ભાવ થવાનું કારણ વર્તાલના વચનામૃત 15ની અંદર મહારાજ કહે છે. સત્પુરુષનો કોપ થયો એટલે અસુર ભાવ પ્રગટ થવાનો, સત્પુરુષનો રાજીપો થયો એટલે દૈવી ભાવ પ્રગટ થવાનો સીધો ઉપાય છે. મૂર્તિમાં અતિશય હેત થયાનું વચનામૃત સારંગપુરનું બીજું ધ્યાનથી વાંચો, બે વખત, ચાર વખત, પાંચ વખત વાંચો, કે એની અંદર મૂર્તિમાં હેત થયાનું વચનામૃત મહારાજ એક જ વાત કરે છે, ભગવાનને મોટા પુરુષો રાજી થાય એવી રીતે વર્તે તો એને મોટા પુરુષના રાજીપા દ્વારા, મોટા પુરુષ એની પર રાજી થાય એટલે રાજીપા દ્વારા એને ભગવાનમાં હેત થાય. અને બસ એનો રાજીપો જાય એટલે ભગવાનમાંથી હેત તૂટે, ભગવાનમાંથી હેત તૂટે એટલે પછી તો આસુર ભાવ પડ્યો જ છે, એમાં હેત થાય. અહીં આગળ પ્રહલાદજી કહે છે, તને અને તારા રાખનાર બંનેની મને બીક નથી. જ્યારે આપણે આવું સ્ટેટમેન્ટ આપણા અંતરમાં બહાર ન બોલીએ પણ હૃદયની અંદર પણ જો આવો ઉદ્ગાર ક્યારેય નીકળી જાય, મને ભગવાનને ભગવાનના સદગુરુ કે સંત કે ભક્તની બીક નથી, આવું જો નીકળી જાય ત્યારે સમજો કે હિરણ્યકશિપુનો કંઈક અંશ મારી અંદર આવી રહ્યો છે. બહુ બીવું, ભગવાનના ભક્તથી બહુ બીવું. શ્રીજી મહારાજ કે અમે ગરીબ બ્રાહ્મણ વર્તાલના 11મા વચનામાં કહે છે, ગરીબ બ્રાહ્મણ ભગવાનનો ભક્ત અને ભગવાન એનાથી બીએ છે કે આ ચારનો દ્રોહ ન થઈ જાય, એનાથી બીતા રહેવું, બીતા રહેવું. આપણને અનુકૂળ ના આવે દૂરથી વંદન, મને ખબર નહીં કેમે કરતા હશે, હું એને નથી સમજી શકતો, મારો કદાચ સ્વભાવ મેચ નહીં થતો હોય, મારી રુચિ મેચ નહીં થતી હોય, કદાચ મારી અંદર એવી ઉણપ છે કે હું વાસ્તવિક એમની સ્થિતિને નથી જાણી શકતો, દૂરથી વંદન, વંદન કરી લઈએ. પણ જો કંઈક બીજું અંદર આવ્યું તો હિરણ્યકશિપુનો અંશ આવે. એમ કહીને જો કાઢ્યો તીખું ખડગ તે વાર, ગાંગો થાય ગણું ઘાવ કરવા પણ ન ડરે પ્રહલાદ લગાર. એમ કરીને પેલી તલવાર કાઢી ગાંગો થઈ ગયો ઘાવ કરવા માટે, પણ પ્રહલાદજીનું રૂવાડું ફરકતું નથી. પ્રહલાદજી તો મરક મરક હસે છે, જેમ પેલો હાથી કીડી સામે હસે એમ 7 વર્ષનું બાળક ત્રિલોકીને ધ્રુજાવા વાળા હિરણ્યકશિપુ સામે જોઈ અને પ્રહલાદજી મરક મરક હસે છે. કરડે દાંત ક્રોધે કરી વળી બોલે વસમા વેન, રીસે કરી રાતા થયા મહાપાપી ના બેને. દાંતને ક્રોધે કરીને કરડે છે, વસમાં વચન બોલે છે, રીસે કરીને એની આંખો લાલ ઘૂમ થઈ ગઈ છે. ક્રોધવાળો વ્યક્તિ થાય ત્યારે જોજો એના હોથ ફફડવા માંડે, એની આંખો ચક્કડ વકડને લાલ થવા માંડે. એટલે જ કીધું, કોઈ ભગવાનના ભક્તના ભક્તપણાના દર્શન અને સાધુતાના દર્શન કરવા હોય ને એની આંખમાં ઓળખાય. કોઈ આંખ છે ને એ આંખની અંદર આપણા ચારિત્રનો ગ્રાફ આંખની અંદર બધો જ આપણી આંખમાં રહેલો છે. ભગવાનને ભગવાનના મોટા પુરુષો આપણી આંખને જોવે ત્યાં આપણા આખા ચારિત્રનો ગ્રાફ નીકળી જાય. આપણી ચાલને જોવે ત્યાં આપણા ચારિત્રનો આખો ગ્રાફ નીકળી જાય, આખા ચારિત્રનો આંખથી જ ઓળખાઈ જાય. ઘણા જો કે ખાલી આમ આપણી સાથે આમ બિલકુલ નોર્મલી વાત કરતા હોય પણ તરત આપણે આમ થોડો અનુભવ થઈ જાય કે આ કેવા હશે, સ્વભાવના ગરમ હશે, આંખમાં ખબર પડી જાય આંખમાં. અને ઘણાની આંખ તમે જો ત્યાં ખ્યાલ આવે કે આને કોઈ દી ક્રોધ થતો જ નહીં હોય, આ કોઈ દી ગરમ થાય એવા જ નથી, આ કોઈ દી કુવચન બોલે એવા જ નથી. વાણી, આંખ, ચાલ, વ્યવહાર કેટલું આપણે બનાવીને કરવો હોય, શાંત ચિત્તે વ્યવહાર કરવો હોય કેટલું કરીએ, એ તો છેવટે જ્યાં છે ત્યાં પ્રગટ થયા વિના રહે જ નહીં. જે આપણો નેચરલ છે સ્વભાવ, એ તો તમે ગમે તે બાજુથી ગમે ત્યાં દાંતો મારો પણ એ તો ફોર્સવાળો છે,
પ્રગટ થઈ જ જાય. બહુ બળ્યો હોય તો દબાઈને રાખી શકે, એને ખબર પડે કે આ ડાટો છૂટે છે, ફરી પાછો દબાઈ દે, બાકી એ તો છૂટી જ જાય ક્યાંક ને ક્યાંક. દાંત કરડે છે, ક્રોધે કરીને બોલે છે, આંખો લાલ થઈ ગઈ છે, અને પછી પ્રહલાદને કહે છે કે બોલ તારો પ્રભુ ક્યાં છે? તું કે કને કનમાં છે, આ સ્તંભમાં છે, થાંભલો હતો એક એ બતાવ્યો, આમાં છે. પછી પ્રહલાદે પ્રકાશ્યો, જોઈ અસુરનો આરંભ, કહ્યો છે આ કાષ્ઠમાં સ્થિર રહ્યા છે થઈ સ્તંભ. એના પિતાને કહે છે હિરણ્યકશિપુને કે આ થાંભલાની અંદર મારા પ્રભુ થાંભલા રૂપે સ્થિર થઈને રહ્યા છે, તમે ક્યારના ગોતો છો? પ્રભુ ક્યાં છે? મારા હરિ ક્યાં છે? મારા હરિ આ થાંભલામાં છે. અને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થાય એમ હિરણ્યકશિપુને હવે એનું મોત નજીક આવે છે. પ્રહલાદજીને ખબર છે કે આને બાત ખોટી ભીડી છે, આજે ભગવાનનો ભક્ત નાનો લાગે પણ સાવધાન, એની સાથે ક્યારેય પણ વાદ વિવાદમાં ન પડવું. ભગવાનનો ભક્ત નાનો સરખો લાગતો હોય, ઉંમરમાં નાનો લાગતો હોય, પણ એની સ્થિતિની પરિચય આપણને કોઈ દિવસ એની ઉંમર પરથી અને એના શરીર પરથી પડતી નથી. એનો દૈહિક કોઈ દૈહિક એની ક્રિયા જોઈને ક્યારેય પણ ભગવાનના ભક્તની સ્થિતિની આલોચના થઈ શકતી નથી. સાવધાન થવું. જો એવી આલોચના થતી હોત, જો એવું જ હોત કે ઉંમર થાય ત્યારે સ્થિતિ થતી હોત, જો એવું જ હોત તો પ્રહલાદજી 7 વર્ષના સ્થિતિવાળા ન થાત, જો એવું જ હોત તો સુકાનંદ સ્વામી કાર્યનીના 3જા વચનામૃતમાં સંવત 1879ની સાલનું વચનામૃત, એ વચનામૃતની અંદર સ્વામીની ઉંમર 19 વર્ષની છે, 19 વર્ષની યુવા અવસ્થા છે. સંત થયે હજુ 4 થી 5 જ વર્ષ થયા છે ત્યાગ આશ્રમમાં આવે. તે દી શ્રીજી મહારાજ કહે છે સુકમુનિ બહુ મોટા સાધુ છે. મોટા એકલો શબ્દ ના વાપર્યો, આગળ એવો શબ્દ વાપર્યો બહુ મોટા સાધુ છે. મોટામાં બહુપણું આવી જ ગયું છે. મોટા શબ્દ એમાં બહુવાચક, એ શબ્દ જ બહુવાચક છે, છતાં પણ એના માટે શબ્દ વપરાયો બહુ મોટા સાધુ છે. ઉપમા પાણી મુક્તાનંદ સ્વામી જેવા છે. સ્થિતિ કઈ જગ્યાએ, કયા ભક્તની, ક્યાં ગ્રહસ્થ આશ્રમ કે ત્યાગ આશ્રમ ક્યાં કેવી પડી હશે એનો પરિચય આપણને ન હોય, માટે ભગવાનના ભક્તથી તો બીવું જ, કારણ કે આપણે રોજ ભગવાનના ભક્તની ભેગા રહેવાનું છે, રોજ ભગવાનના ભક્તની ભેગા રહેવાનું છે. એટલે આપણી અંદર હવે અજ્ઞાનતા ના આવે, અજ્ઞાનપણું આપણું જાય. આટલી વાતો સાંભળીએ, કરીએ, વાંચીએ એટલે અજ્ઞાનપણું આપણું જતું રહ્યું. આપણને ખબર પડી લક્ષ 84 છે, જન્મ મૃત્યુનું દુઃખ છે, જેને નથી ખબર એ લોકો અજ્ઞાની છે. આપણને તેનો ખ્યાલ આવી ગયો હવે રોજ વાતો સાંભળીને કરીને, તો આપણી અંદર હવે અજ્ઞાની થવાના ચાન્સીસ નથી. આપણી અંદર થવાના ચાન્સીસ છે આસુરભાવ, ધ્યાન જો ન રાખીએ તો. કારણ કે આપણે રોજ ભગવાનના ભક્તોની ભેગા જ રહેવાનું. ભગવાન હા એક જગ્યા છે, મહારાજે કહ્યું ભગવાનના ભક્ત ભેળા રહેવું, પણ એની અંદર પાજી પડાવની છાયામાં દબાવવું નહીં. કોઈ ભગવાન, ભગવાનના મોટા પુરુષ, ભગવાનના સંત ભક્ત એનું કોઈ ઘસાતું બોલે ત્યાં તો મહારાજ કે એને ખબરદાર થઈને જવાબ દેવો. ત્યાં ખબર એનો દુઃખ, એનો ફરીવાર વેનના ઉચ્ચારે એવો જવાબ દેવો, એ તો બરાબર છે. ને આ પછી એની હાય હામાં હા ન કરાય, એ વાત બરાબર છે. પરંતુ ભગવાનના ભક્ત જે એવા નિર્દોષ નિખાલસ, ભગવાનની અંદર પ્રીતિવાળા, ભગવાનના મોટા પુરુષો જે હજારોને મોક્ષ માર્ગે ચલાવે છે, એના થકી તો બીવું. આ બરાબર કોપ્યો અને જ્યારે એને એને કીધું પ્રહલાદે કે આ થાંભલામાં ભગવાન છે, ઠરાવ્યા જ્યારે હરિ સ્તંભમાં ત્યારે કોપ્યો લઈ કરવાલ, ઠીકો ઠીક મારી સ્તંભમાં ત્યાં પ્રગટ્યા પ્રભુ કોપાલ. જ્યાં પ્રહલાદે પેલા થાંભલાની અંદર લઈને તલવાર મારી ત્યાં સ્તંભમાંથી, હિરણ્યકશિપુએ જ્યાં તલવાર મારી ત્યાં સ્તંભમાંથી પ્રહલાદની ભક્તિને વશ થઈ અને નૃસિંહ ભગવાન પ્રગટ થયા. નૃસિંહ ભગવાન અતિ ક્રોધેયુક્ત શરીર છે, અતિ ક્રોધેયુક્ત પ્રકૃતિ, અતિ ક્રોધેયુક્ત ચહેરો છે. અડધું શરીર સિંહનું છે, કેડથી ઉપરનું શરીર સિંહનું છે. ભગવાનની જીભ આમ નીચે લબડે છે અને હાવ હાવ કરતા ભગવાન ત્યાંથી પ્રગટ થયા. અને ભગવાન જ્યારે હિરણ્યકશિપુ બાજુ દોડ્યા, ભગવાનનું સ્વરૂપ જોઈને, એવું લખાણું કે નૃસિંહ ભગવાનનું સ્વરૂપ જોઈને ત્યાં આગળ
આ હિરણ્યકશિપુના હાથમાંથી તલવાર પડી ગઈ. હિરણ્યકશિપુનો મુંગટે પડી ગયો. આખા દરબારગઢના સૈનિકો બધા ભયભીત થઈ ગયા. ભગવાનની જે ત્રાળ નાખી એના કારણે આખી ત્રિલોકી ધ્રુજવા લાગી. દેવતાઓ બધાએ આવ્યા છે, ભગવાન ઉપર પુષ્પવૃષ્ટિ ઉપરથી કરે છે. આ બાજુ ઉપર ભગવાન સીધા હિરણ્યકશિપુ પાસે ગયા. પ્રહલાદજી તો આમ બસ બે હાથ જોડીને ઊભા છે, ભગવાનની લીલાના દર્શન કરે છે. ભગવાને હિરણ્યકશિપુને ઝાલ્યો છે, પોતાની બાથમાં લઈ ગયા છે, ઘરના ઉમરાની અંદર પોતાના સાથળ ઉપર એનું અડધું શરીર રાખ્યું છે. સમય એવો થયો છે, સૂર્ય અડધો ઢળ્યો છે ને અડધો બાર છે. બ્રહ્માજી પાસે માંગેલા તમામ વરદાનની સ્મૃતિ કરાવે છે. બોલ કે અત્યારે રાત છે કે દિવસ? હિરણ્યકશિપુ કે રાતે ન કહેવાય ને દિવસે ન કહેવાય, એનું વરદાન હતું રાતે ના મરું દિવસે ના મરું. બોલ તું ઘરમાં છે કે બહાર? તો કે ઘરમાંય નથી ને બહારે નથી, ઉમરામાં છું. બોલ તું પૃથ્વી પર છે? તે વરદાન માગ્યું તું પાતાળમાં ના મરું, પૃથ્વી પર નહીં આકાશમાં નહીં, તું ક્યાં છો? નથી પૃથ્વી પર નથી આકાશમાં. આ બોલ, આ મારા નખ દેખાય છે, આ લીલા છે કે સૂકા? લીલાથી ના મરું ને હુકાથી ના મરું, આને લીલાય ના કહેવાય અને હુકાય ના કહેવાય. બોલ આ અસ્ત્ર છે કે શસ્ત્ર? આ અસ્ત્રય નથી શસ્ત્રય નથી કાંઈ નથી. અને ત્યારે ભગવાને જ્યારે હિરણ્યકશિપુએ આ બધા જવાબ આપ્યા, ભગવાનને એટલો બધો એની પર ક્રોધ આવેલો હતો, એટલો ક્રોધ. આના ઉપરથી નક્કી રાખવું, ભગવાનના નિર્દોષ ભક્તને પીડીએ ને તો ભગવાનનો કોપ આપણી ઉપર થાય જ. ભલા થઈને ભગવાનનો કોપ આપ, ભગવાનનો ભક્ત કોઈ દી કોપ નથી કરતો. ભગવાનનો ભક્ત તો હંમેશા દાસભાવાળો, નિર્મળ જ હોય, સહન કરે, પી જાય, ભૂલી જાય. એ તો એવો જ હોય અને એવો જ રહેવાનો ને એવો જ એ હોય જ ભગવાનનો ભક્ત કહેવાય. જે સીધો ફૂફાળો મારી દે કે જે સીધો સામે અસ્ત્ર છોડી દે, ભગવાનનો ભક્ત જ નથી. એ તો કહેવાય છે, પ્રાકૃત ભક્ત છે, પણ યથાર્થ ભક્ત છે ને હાથ જોડી દે, સમાઈ જાય, ભૂલી જાય, પી જાય, હશે, ચાલે, થયા કરે, આવું જે ચલાવે ને એ ભગવાનનો ભક્ત છે. અને એવો જે ભક્ત છે ને એ જ્યારે દુખાય છે ને ત્યારે એ તો કાંઈ નથી કરતો, પણ બધો જ કોપ કોણ કરે છે? ભગવાન કરે છે. એમ એટલો બધો ભગવાનને ક્રોધ ચડ્યો છે આની ઉપર કે સીધા જ નખ નાખે એના પેટમાં, પેટ આખું એનું ફોલી નાખ્યું, અંદરથી આંતરડે આંતરડા કાઢે, લોહીના ફુવારાઓ છૂટે, આજુબાજુમાં ખાબોચિયા લોહીના ભરાઈ ગયા. અને એ બધા આંતરડાઓ કાઢીને ભગવાન ગળામાં પહેરતા જાય. એ વિકરાળ સ્વરૂપ જોઈને દેવતાઓ ધ્રુજી ગયા. પુષ્પની વૃષ્ટિ થાય પણ નજીક ના જવાય, કોઈ નજીક જવા તૈયાર નહીં. અને ભગવાન બસ ત્રાળ જ નાખે અને હાવ હાવ ખાવ ખાવ કરે. ઓલાને આખા પ્રાણ છૂટી ગયા તોય ભગવાન છે ને ઓલાને હજુ ફોલ્યા જ કરે, ફોલ્યા જ કરે, ફોલ્યા જ કરે. આવે બધાએ કે ભગવાનને કહો ભાઈ મૂકો આવે આ મર્દાને, હજુ કેમ ભગવાન આને? પણ ભગવાનને ક્રોધ જ એવો છે કે આનું એકી અંગ રહેવા નથી દેવું, મારા ભક્તને કેટલો દુઃખી કર્યો છે. આને એક બાળક જેવો મારો ભગવાનનો ભક્ત, 7 વર્ષનો મારો ભક્ત મારા માટે જીવે છે, મારા માટે જેને આટલું બધું સહન કર્યું અને આટલું બધું દુઃખ આને આપ્યું, સગા બાપ થઈને ભગવાનને બહુ ક્રોધ આવ્યો. એટલે ભગવાન એના શરીરને ફોલ્યા કરે છે. હવે જાય કોણ ને? હવે ભગવાનના લીલાની સમાપ્તિ કરે તો આગળનું કંઈ કામ થાય? ફૂલે ખૂટી ગયા હવે વરસાવતા, પણ ભગવાન કંઈક આમ કોઈ નજીક જાય જ નહીં. પેલા દેવતાઓ બધાને થાય, બૃહસ્પતિ ઇન્દ્રને કે જાઓ ને ઇન્દ્ર, ઇન્દ્ર કે ગુરુ તમે જાઓ ને, કારણ કે બધાને એમ લાગે કે આમાં જો આ પાવર અત્યારે ચડેલો છે એમાં જો આને ખોળામથી નાખીને આપણને લઈ લેશે તો આપણો વારો પડી જશે. ઇન્દ્રન થાય કે ઇન્દ્રની વિધવા થઈ જશે. મારે તો 14 ઇન્દ્રનું રાજ મારું આયુષ્ય છે એ ભગવાન તો પૂરું કરી દે. ધનીનો કોણ ધની? કોઈ નજીક જવા તૈયાર નહીં. નારદજી આવ્યા, નારદજી આવ્યા એટલે નારદજીને તો બધા પછી નારદજીને કે નારદજી કંઈ કરો ભગવાન પાસે જઈને. નારદજીએ દૂરથી દર્શન કર્યા, નારાયણ નારાયણ કે તમે મને ક્યાં રવાડે ચડાવો છો? હું આખી દુનિયાને ચડાવવા વાળો, તમે મને કહો છો કે? અરે ભાઈ હું ગોઠવી દઉં પણ હું ના જઉં કે અત્યારે ભગવાનની પાસે? ભગવાનનું એવું સ્વરૂપ, ભયાનક સ્વરૂપ, કોઈ જાય નહીં નજીક. નારદજી ગયા લક્ષ્મીજી પાસે, લક્ષ્મીજીને જઈને વૈકુંઠમાં જઈને કે શું કરો છો? તો કે ભગવાનનું ભજન. શું ભગવાનનું ભજન? કે ચાલો તમને એક લીલાના દર્શન કરાવું. લક્ષ્મીજીને લઈને આવ્યા, લક્ષ્મીજીને બતાવ્યું ભગવાનનું સ્વરૂપ. લક્ષ્મીજીને કે જાઓ ભગવાનને કહો કે હવે શાંત થાવ અને આ મરી ગયો છે એને નાખો હેઠો અને હવે શાંત સ્વરૂપ તમારું કરો. લક્ષ્મીજી કે અમના પાસે ના જવાય, અમના પાસે જવાય નહીં. લક્ષ્મીજીને ભગવાનનું કોપાયમાન સ્વરૂપ ક્યારેય જોયું નહોતું. વિષ્ણુ બહુ શાંત છે. ઋષિમુનિઓ વચ્ચે ચર્ચા થઈ હતી કે ક્ષમાવાળા કોણ, તો બધાએ ઋષિમુનિઓએ બ્રહ્માજીને શિવજીનું નામ દીધું ને ભૃગુ ઋષિ કે વિષ્ણુ સૌથી શાંત. પછી એની પરીક્ષા કરવા બધાએ પહેલાં શિવજીને બ્રહ્માજીને થોડા છંછેડી આવ્યા, તે લોકોએ તરત ફૂફાળો બતાવ્યો કે અહીં કેમ આમ આમ વર્ત્યા.
પણ વિષ્ણુ ભગવાન સૂતા હતા, લક્ષ્મીજી ચરણચંપી કરતા હતા, અને આ જઈને ભૃગુ ઋષિએ છાતીની અંદર પાટું માર્યું ત્યાં ભગવાન ઊભા થઈને બે હાથ જોડીને કે ભૂદેવ બ્રાહ્મણ, તમારા પગ તો બહુ કોમળ હોય, મારી છાતી બહુ કઠણ છે, મારી છાતી કદાચ તમારા પગમાં વાગી હશે, પ્રભુ તમારા પગને હું જે કાંઈ સેવા કરવાનું એ કરી દઉં. ત્યારે ભૃગુ ઋષિએ ત્યાં સાબિત કર્યું કે જો આ વિષ્ણુ સિવાય બીજા કોઈ આવો જવાબ ના દે, ક્ષમા છે એમની પાસે, શાંતિ છે. પણ લક્ષ્મીજીને ત્યારે બરાબર થોડું થઈ ગયું કે મારા ધનીન પાટું મારે ભગવાન કે તમે હાવ આવા ના આવા, કોઈ દી કોઈ યારે બોલો જ નહીં, હાવ શાંત જ રહો ગમે એવી પરિસ્થિતિ થાય તોય. ભગવાન કે ભગવાનના એ તો ભૂદેવ છે બ્રાહ્મણ છે, આવી બધી વાત કરી. પણ લક્ષ્મીજીને તે દિવસે થયું કે હવે બ્રાહ્મણના ઘરમાં મારે રહેવું નથી. તે દીથી બ્રાહ્મણના ઘેરથી લક્ષ્મીજી ભાગી ગયા. તે હજુ આજ દિવસ સુધી ગર્યા નથી અંદર, હજુ આજ દિવસ સુધી નથી ગર્યા, ભાગી જ ગયા તે દિવસથી. પણ એ જે વિષ્ણુ ભગવાનને તે દિવસે લક્ષ્મીજીને થયું ભગવાનનું કોઈ દી ક્રોધવાળું સ્વરૂપ જોયું નથી, એ આ બતાવી દીધું ક્રોધવાળું સ્વરૂપ. હવે લક્ષ્મીજી કે નારદજી કે કાંઈ કરો ને, હવે માતા તમે તો એના અર્ધાંગના કહેવાઓ, ઓલા કે અર્ધાંગના કહેવાઓ કે આખા અંગના કહેવાઓ, પણ અત્યારે પાહે જવાય એવું નથી, નહીં તો મારો શું થાય એવું મને લાગે છે, પણ હું ઉપાય ગોઠવી દઉં. એટલે લક્ષ્મીજી ધીરે રહીને ગયા. પ્રહલાદજી આમ હાથ જોડીને ભગવાનની લીલાના દર્શન કરે છે, બાકી બધાને ભય, પ્રહલાદજીને બિલકુલ ભય નહીં. પ્રહલાદ કેવા ભક્ત, લક્ષ્મીજી કરતાં પણ વધી ગયા, નારદજી કરતાં પણ વધી ગયા. નારદજીનું આપેલું જ્ઞાન એને પચાવીને પ્રહલાદ કેવા થયા. લક્ષ્મીજીએ પોતાના ખોળામાં પ્રહલાદને લીધા અને પ્રહલાદને કહે છે, બેટા પ્રહલાદ, તું તારી ભક્તિએ કરીને ભગવાને પ્રગટ થયા, તારી રક્ષા કરી, ભગવાનને આવે કહો કે આ લીલાની સમાપ્તિ કરે, શાંત થાય. પ્રહલાદ કે માતા, એક વાત તમને કહું, ભગવાને આ મારી રક્ષા કરીને હું રક્ષા નથી માનતો, મારી રક્ષા તો ઇન્દ્રિયોને અંતઃકરણથી જ્યારે કરશે ત્યારે માનીશ. લો, એના ત્રીજા વચનામૃતમાં મહારાજે પ્રહલાદજીની આ માગણીનો ઉલ્લેખ કર્યો છે. પ્રહલાદજી ભગવાનની પાસે ગયા, ભગવાનને કહે છે, પ્રભુ હવે આ મળદું થઈ ગયું છે, આને છોડો, શાંત થાવ પ્રભુ આપ. અને જ્યારે પ્રહલાદને નુષી ભગવાને જોયા, જેને આટલા કષ્ટની અંદર ભગવાનને રાખ્યા, એવા નુષી ભગવાને જ્યારે પ્રહલાદને જોયા, ત્યારે ભગવાને હિરણ્યકશિપુને નીચો નાખી દીધો અને ભગવાને પ્રહલાદજીને પોતાના ખોળામાં બેસાડ્યા. પોતાના ખોળામાં બેસાડી અને ભગવાન પ્રહલાદજીને આંખોથી પોતાની જીભથી ચાટવા લાગ્યા, આંખોથી પ્રહલાદની સામું જોવા લાગ્યા. બસ આપણું કર્તવ્ય મોક્ષના માર્ગની અંદર આટલું જ છે. મેરો મેરો કહી હે ઈસ, મેરે શીશ હાથ કબ ફેરોગે, મેરો મેરો કહી હે ઈસ, મેરે શીશ હાથ કબ ફેરોગે, હાથ કબ ફેરોગે. ભગવાન જ્યારે આપણા માથા ઉપર હાથ મૂકીને આપણને મારો 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 કરે ને, એ આપણા જીવનની સાર્થકતા છે, એ આપણી ભક્તિની સાર્થકતા છે. આ લોકનું કાંઈ પણ મળે કે જાય, આ લોકની અંદર સ્તુતિ થાય કે નિંદા થાય, આ લોકમાં સફળતા મળે કે નિષ્ફળતા મળે, આ લોક કદાચ આપણને ઉચકીને પાયામાં દાટી દે કે ચાહે શિખર ઉપર બેસાડી દે, એની હારે કંઈ મતલબ નથી. મતલબ આની હારે છે, મહારાજ આપણને મારો મારો કરે. પ્રહલાદને આજે ભગવાને પોતાના ખોળામાં બેસાડ્યો છે, પોતાના ખોળામાં બેસાડીને જીભથી ચાટે છે, મારો પ્રહલાદ મારો પ્રહલાદ મારો પ્રહલાદ કરે છે, માથા ઉપર હાથ મૂકે છે. જે હિરણ્યકશિપુ માટે ક્રૂર સ્વરૂપ છે, એ જ પરમાત્માનું સ્વરૂપ પ્રહલાદ માટે સૌમ્ય છે. એક માના ખોળામાં બેઠા હોય એટલું સુખ, ભયાનક સ્વરૂપની વચ્ચે પ્રહલાદજીને આવે છે, પ્રહલાદજીની ભક્તિનું સ્વરૂપ છે, પ્રહલાદજીની જે ભગવાન પ્રત્યેની નિષ્ઠા છે એનું સ્વરૂપ છે. ભગવાને પ્રહલાદજીને પોતાના ખોળામાં બેસાડ્યા, આ બાજુ ઉપર હિરણ્યકશિપુનો વધ કર્યો, હાહાકાર અપાર થયો, રાખ્યું પ્રહલાદજીનું પણ, નિષ્કુળાન કહે તેને કરી, સૌ સુખી છીએ આપણ. આવી રીતે પ્રહલાદજીનું ત્યાં વચન ભગવાને રાખ્યું. અને અહીં આગળ નિષ્કુળાન સ્વામી કે એના વડે આપણે બધાય સુખી છીએ કે આવા અસુરોનો ભગવાને નાશ કર્યો. ભગવાન હવે પ્રહલાદજીને પોતાના ખોળામાં બેસાડીને વાત્સલ્ય આપે છે. આગળની વાત નિષ્કુળાન સ્વામી આપણને કડવા 12માં સંભળાવશે. અહીં કડવું 11 પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ
નીલકંઠ અંબજે ઘનશ્યામ મહારાજની જય.